ખાસ તો તમે લાખો વિદ્યાર્થીઓમાંથી પચીસ ત્રીસ જણા જે સિલેક્ટ થયા છે એમાંથી પણ સોળ જણા સિલેક્ટ થવાના એમાં સારું રમતા હોય એનો નંબર લાગે એ ખાસ જોવા જાય છીએ કોઈને એવું ના થાય કે ભાઈ એને રમતો તો આવડતું હતું સારું અને હું રહી ગયો એટલે સારા લોકોને ચાન્સ મળે એ કોચ લોકો જોશે અને તમે આપણી યુનિવર્સિટીનું નામ ગ્વાલિયર ખાતે રોશન કરો અને મહેનતથી રમો અને કોઈ બી ટીમ હોય એટલે આપણો સમજવાનું પાકિસ્તાનની ટીમ છે ભારતનું બોલવાનું જ છે એ રમશો જનૂન આવશે ઉત્સાહ આવશે જોશ આવશે એટલે સામેવાળાને દુશ્મન લવ એન્ડ વોર એ વોરમાં પણ કોઈ બધી જાતના બધી ટ્રીકો તમારે શીખવાની રમવાનું ખાસ અન્યાય નહીં કરવાનો આપણે જે આપણે અંચ્યા કરતા હોઈએ નાનપણમાં એ પ્રકાર ભૂલી જવાનું સાચા નિર્ણય ખોટો નિર્ણય હોય તો અવાજ બી ઉઠાવવાનો એમાં ગભરાવાનો નહીં આપણે સહન ખોટું નહીં કરવાનું પણ આપણું નામ રોશન થઈને આવે અને ભૂતકાળમાં તો કદી આપણે ગયા છો આગળ છે કે એનાથી આગળ વેસ્ટ ઝોન સુધી ગયા છો તો વેસ્ટ ઝોનથી આગળ જવાનું વિચારો એના માટે યુનિવર્સિટીના ચેરમેનભાઈ અમારા સ્પોર્ટ્સના અને અમે બધાએ કે તમારે ફાઇનાન્શિયલી કોઈ તકલીફ નહીં પડે એની મેં ગેરંટી લઈએ કે તમારે પ્રોટીન્સ બી હોય તો પ્રોટીને આપીશું જ્યુસ બીજા જ્યુસ આપીશું ક્રિકેટના સાધનોમાં કંઈ કમી નથી તે પૂરી પાડીશું પણ તમારો જનુન જોવે જોશ જોવે સમજ્યા અને એટલા માટે પહેલાં એવું કહેવાય ગુજરાતીઓ દાળભાતી એટલે ઇન્ડિયન ક્રિકેટમાં તો એ સિલેક્ટ ન થતા પણ અત્યારે ચારથી પાંચ લોકો આપણા રમતા હોય છે આખા દેશમાં એકસો ત્રીસ કરોડમાંથી પંદરની ટીમ બને એમાં ચાર પાંચ આપણા ગુજરાતના હોય છે એટલે ગુજરાતનું ભવિષ્ય ઉજળું છે અને એમાંય જ્યારે બી આપણા ગુજરાતના સેક્રેટરી બન્યા છે જયભાઈ શાહ તો એ આપણું એક વજન છે કે એ આપણા છોકરાઓને અન્યાય નહીં થવા દે ભલે લાગવો કે ના કરે પણ અન્યાય ના થવા દે તો આ બધા ખેલાડીઓ સારા છે અને એમના ઉપરથી પ્રેરણા લો જસપ્રીત બુરુમરા છે અમદાવાદનો